ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો આજે આપણે એસ વાય બી ફોરમાં આવતું પેપર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ બેને ધ્યાનમાં રાખીને આજે એક મહત્વ મહત્ત્વના કવિનો અભ્યાસ કરીશું જે ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી તરીકે ઓળખાય છે અને તે એટલે પ્રેમાનંદ પ્રેમાનંદ તો ઘણા ખરા મધ્યકાલીન ગુજરાતી કવિઓની જેમ પ્રેમાનંદના જીવન અને સમય વિશે આધારભૂત માહિતી અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એમના જીવનકાળ વિશે કસી શ્રદ્ધેય માહિતી પ્રાપ્ત ન હોવાને કારણે વિદ્વાનો ભિન્ન ભિન્ન મતો તેમના વિશે ધરાવે છે કેટલાક વિદ્વાનો પ્રેમાનંદનો જીવન સમય ઈસવીસન સોળસો ને સત્તરસો ચોત્રીસ સુધીનો ગણે છે તો બીજા કેટલાક પ્રેમાનંદના જન્મ અને મૃત્યુનો સમયગાળો સોળસો ઓગણપચાસ સત્તરસો ચૌદ સુધીનો બતાવે છે આમ પ્રેમાનંદના જીવન મૃત્યુની સમય સ્પષ્ટપણે આંકી શકાય તેમ નથી તેમ છતાં આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે પ્રેમાનંદ સત્તરમાં શતકના ઉત્તરાર્ધમાં જન્મ્યા હતા અને તેમના કાવ્ય સર્જનનો આરંભ ઈસવીસન સોળસો ને એકોતેરની આસપાસ થઈ ચૂક્યો હતો અને તેમણે દીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું આ સમય મધ્યકાલીન ઇતિહાસમાં ખૂબ જ મહત્વનો છે તેમના જીવન વિશે જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શિરોમણી પ્રેમાનંદના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે એમના જીવન વિશે ઐતિહાસિક હકીકતો નહિવત છે પ્રેમાનંદ વડોદરાના નાંદેરા ચતુર્વંશી બ્રાહ્મણ હતા એમના પિતાનું નામ કૃષ્ણરામ હતું બાળપણમાં જ માતા પિતાનો આશ્રય ગુમાવતા તે મોસાળમાં ઉછર્યા હતા તેમના ગુરુનું નામ રામચરણ હતું પ્રેમાનંદે કથાકારનો ધંધો સ્વીકાર્યો હતો અને તેમણે આજીવિકા અર્થે વડોદરા છોડી સુરત અને નંદબારમાં વસવાટ કર્યો હતો આટલી માહિતી એમણે પોતે એમના આખ્યાનોમાં આપી છે તેથી તેઓ કહે છે કે વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્યે ગામ ઉદર નિમિત્તે સુરત સેવ્યું ને ગામ નંદબાર પ્રેમાનંદ વિશેની આ માહિતી શ્રદ્ધેય છે એમણે લખેલા આખ્યાનો પરથી એમ પણ કહી શકાય કે તેમણે રામાયણ મહાભારત આદિ પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને પૂર્વગ્રામીઓની કૃતિઓનો સારો અભ્યાસ કર્યો હશે કથાકાર તરીકે તેમને ખૂબ જ સફળતા અને અર્થ પ્રાપ્તિ અને નામના મળી હતી તો વળી એમના જીવન વિશે દંતકથાઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે જેમાં આપણે જોઈએ તેમ પ્રેમાનંદનું બાર સ્ત્રીઓ સહિતનું એકસો શિષ્યો મંડળ એમાંના દરેકને તેમની શક્તિ પ્રમાણે સંસ્કૃત ફારસી હિન્દી મરાઠી વગેરે ભાષાઓમાં લખાલી લખાયેલી કવિતાથી એ ચઢિયાતી કવિતા લખવાનો આદેશ આપેલો આ પ્રથમ એની દંતકથા છે ત્યારબાદ એમના જમાનામાં ગુજરાતી ભાષાની અવગણના થતી જોઈ ગુજરાતી ભાષાનું અન્ય ભાષાઓના મુકાબલે વિશેષ ગૌરવ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી આ બીજી દંતકથા છે તો ત્રીજી દંતકથા જોઈએ તો તેમનો સંસ્કૃતમાંથી કથા કહેનાર પુરાણીઓ સાથે ઝઘડો થયો હતો એવું પણ જાણવા મળે છે તો ચોથી દંતકથા જોઈએ તો પ્રેમાનંદ અને સામળ વચ્ચે સ્પર્ધા ચાલતી હતી એ પણ દંતકથા છે તો વળી પ્રેમાનંદની શરૂઆતમાં અજ્ઞાનતા પણ ગુરુની સેવાના પ્રતાપે તેમને થયેલી જ્ઞાનની અને કવિત્વની પ્રાપ્તિ એ પણ દંતકથા સમાન છે તો વળી પ્રેમાનંદે નાટકો લખ્યા આ બધી જ વાતો તથ્યહીન પુરવાર થયેલી છે તેમ છતાં પણ પ્રેમાનંદ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રમુખ કવિ છે એમ આપણે નિશ્ચિત કરી શકીએ અને આખ્યાનનું નામ આવતા જ પ્રેમાનંદનું નામ સૌપ્રથમ પ્રથમ અગ્રહરોળમાં લેવામાં આવે છે તે નિશંક બાબત છે તેમના સાહિત્ય સર્જન પર નજર નાખીએ તો તેમણે જે આખ્યાનો લખ્યા છે એમાં અભિમન્યુ આખ્યાન ચંદ્રહાસ આખ્યાન સુદામાચરિત મામેરુ સુદનવા આખ્યાન રણયજ્ઞ નળાખ્યાન હરિશ્ચંદ્ર આખ્યાન મદાલસા આખ્યાન રુકમણી હરણ હુંડી શ્રાદ્ધ સામરસાનો વિવાહ સ્કંદ દ્રૌપદી સ્વયંવર સ્વર્ગની નિશાણી ભગવદ્ ગીતા વાહન આખ્યાન મહાભારત સંક્ષિપ્ત લીલા પાંડવાખ્યાન સંપૂર્ણ ભાગવત રામાયણ હરણ લક્ષ્મણાહરણ ઋષ્ય શૃંગાખ્યાન દ્રૌપદી વસ્ત્રાહરણ માર્કિંડે પુરાણ અષ્ટાવક્રાખ્યાન માધાંત આખ્યાન સુભદ્રાહરણ સત્યભામા રોષદર્શિકા આખ્યાન પાંચાલી પ્રસ પ્રસન્નાખ્યાન અને તપતાખ્યાન જેવા આખ્યાનો એ ખૂબ જ મહત્વના બની રહે છે તો કેટલાક એમના વિશે ચઢાવવામાં આવેલા છે એવું પણ માનવામાં આવે છે પણ એકંદરે જોઈએ તો તેમણે જે આખ્યાનો રચ્યા છે એ આખ્યાનો ખરેખર એક ઉચ્ચ કોટની એ ઉચ્ચ કોટીની હરોળમાં એ સ્થાન પ્રાપ્ત કરે છે એમ આપણે નિસંગપણે કહી શકીએ છીએ તેમાં ખાસ કરીને ઓખાહરણ જેવા આખ્યાન છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વિશેષ અને લોકપ્રિય છે એમ આપણે ચોક્કસ કહી શકીએ પૌરાણિક વસ્તુની સરસ સંકલન કળા સજીવ પાત્ર નિરૂપણ ગુજરાતીકરણ કરણ રસ નિરૂપણ અને રસ સંક્રાંતિની બાબતમાં પ્રેમાનંદની ભાષા સિદ્ધિ સાથે કોઈ અન્ય કવિની તુલના થઈ શકે તેમ નથી અને તેથી જ કહી શકાય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે આખ્યાન વિરોમણનું સ્થાન જે પ્રેમાનંદ ધરાવે છે એ સાચા અર્થમાં છે એ બાબત નિશંક બની રહી છે આજના યુગમાં પણ પ્રેમાનંદના આખ્યાનો વંચાય છે સંભળાય છે તેનું પ્રમુખ કારણ તે આખ્યાન સાહિત્ય સ્વરૂપના ઘડતરમાં તેમનો ફાળો સવિશેષ છે આખ્યાનની આંતરિક બાહ્ય લક્ષણોને ધ્યાનમાં રાખીને કરેલી તેમની રચનાઓ આજે પણ લોકોમાં આસ્વાદ્ય લાયક બની રહે છે અસ્તુ